कलकत्ता के अस्पताल में पिछले हफ्ते जूनियर डॉक्टर के साथ हुई बलात्कार की वारदात ने पूरे देश को चकचोर कर रख दिया और इसी के साथ महिलाओं की सुरक्षा पर फिर एक बार सवाल उठने लगे। दिल्ली के निर्भया केस को 11 साल हो चुके हैं, लेकिन उसके बावजूद भी ये समस्या अभी भी सिर उठा रही है। कई गांव, कस्बों और शहरों से ऐसी कई खबरें आए दिन सामने आती है और इन बलात्कारियों के खिलाफ कोई भी ऐसा कड़ा प्रावधान अब भी नहीं बन रहा है। तब कलकत्ता में हुई इस दुर्घटना के खिलाफ देश भर में विरोध प्रदर्शन जारी है। ऐसे में इस मामले के मद्देनजर वडोदरा में भी भारतीय जनता पार्टी महिला मोर्चा की ओर से आज मौन कैंडल रैली का आयोजन करवाया गया था। हाथ में बड़ा सा बैनर लिए पूर्व विधायक सीमाबेन मोहिले के साथ वडोदरा के भारतीय जनता पार्टी के महिला मोर्चा के सभी अग्रणी और काउंसिलर मौन कैंडल मार्च में शामिल हुए थे। गांधीनगर क्रू से ये मौन कैंडल रैली निकाली गई थी और इस मामले के मद्देनजर विरोध प्रदर्शन महिला अग्रणियों की ओर से किया गया था। आज जे कैंडल मार्च नो आयोजन भारतीय जनता पार्टी महिला मोर्चा तरफ थी आयोजन करवामां आव्युं छे। ऑल ओवर गुजरात में, ऑल ओवर इंडिया में आ कार्यक्रम लेवामां आव्युं छे अने खास करीने जे दीकरी जे डॉक्टर बीजी डॉक्टर हती अने पश्चिम बंगाल में जेवी रीते आपणे हॉस्पिटल में एनु रेप थयुं एना पछी एनु मरण थयुं एनो खून करवामां आव्युं एना माटे बहनोमां जे પ્રક્ષોભ છે થયેલું છે એના માટેનું એક આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને કેન્ડલ માર્ચ થકી એને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। સાથે સાથે આમ જોવા જઈએ તો ટીએમસીની સરકાર પશ્ચિમ બંગાળમાં છે અને ટીએમસીમાં મુખ્યમંત્રી તરીકે મહિલા મુખ્યમંત્રી છે મમતાબેન બેનર્જી। એના પહેલાં પણ ઘણા બધા આવા વિષયો ટીએમસીના કાર્યકર્તા તરફથી પણ બહેનોને હેરાન કરવામાં આવતું હતું, બહેનોના ઉપર અત્યાચાર કરતા આવતા હતા। એવી રીતે આ જનરલ હોસ્પિટલ જે ત્યાં આગળ પશ્ચિમ બંગાળમાં છે અને આરજી કર હોસ્પિટલ કરીને છે, એ જનરલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે, એમાં પીજીની આ સ્ટુડન્ટ હતી જે ડૉક્ટરી ભણતી હતી અને સેમિનાર હોલમાં જ્યારે વાંચવા માટે રાત્રિ ગઈ અને એ વખતે એના ઉપર બલાત્કાર કરવામાં આવ્યો, એ બહુ જ ઘૃણાસ્પદ વિષય છે અને એ સહિત આવરી એટલે આમ કહેવાય ને આપણે સહેવાય એવું નથી। અને બહેનો થકી આ વિરોધ બધી જ જગ્યા કરવામાં આવે છે, ડોક્ટર્સના એસોસિએશન, ડોક્ટર્સની જે દીકરીઓ ભણતી હોય, ડોક્ટર્સના સ્ટુડન્ટ છે, આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ ઓલ ઓવર ઇન્ડિયામાં ડોક્ટરો પણ હડતાલ ઉપર ઉતર્યા છે। બધી જ સંસ્થાઓની બહેનો આવીને આ કેન્ડલ માર્ચમાં જોડાવાની છે અને આપના માધ્યમથી પ્રજાજનોને પણ કહીશ કે આવું અક્ષમ્ય અપરાધ જે થયો છે એના માટે આપણે પણ વિરોધ કરવો જોઈએ। આ અત્યાચાર થયા એના માટે અમને અમને મહા બધા જ બહેનોની સહાનુભૂતિ છે વિષય બેન અને જે પીડિતનો પરિવાર છે એના માટે પણ અમે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે અને દીકરીને એમ શ્રદ્ધાંજલિ તો અપાય આપવાની જ હોય, પણ આવું જ્યારે ખૂન થતું હોય ને ત્યારે મન પડે એક શું કહેવાય એક ઉભરતી ડૉક્ટર જેને આમ જોવા જઈએ તો એના પરિવારને પણ બહુ આશા હતી એના પ્રત્યેની અને એ દીકરી જ્યારે ખૂન થઈને બલાત્કાર થઈને પછી એનું ખૂન કરવામાં આવ્યો हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।